વાત રાજપૂત આંદોલનની કરી કે જેમાં હવે બે બાબતો જોવા મળી રહી છે. એક તરફ સમાજ દ્વારા પ્રખર વિરોધ થઈ રહ્યો છે, ભાજપના કાર્યક્રમોમાં જઈને પ્રદર્શન થઈ રહ્યા છે, તો બીજી તરફ પદ્મિનીબાવાળા સંકલન સમિતિ પર રાજકીય હાથો બન્યાનો આરોપ લગાવી રહ્યા છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે જો મત મતાંતર રહ્યા તો શું રાજપૂતો ભાજપને નુકસાન પહોંચાડી શકશે ખરા? રાજપૂતોના આંદોલનને આટલા બધા દિવસો થયા, અનેક વાર સરકાર સાથે સંકલન સમિતિની બેઠક થઈ, પરંતુ રૂપાલાને હટાવવાની માંગ એટલી અડગ હતી કે કોઈ રસ્તો નીકળી ન શક્યો. સરકાર માટે રૂપાલાને હટાવવા લગભગ અસંભવ હતા, તો રાજપૂતો માટે રૂપાલાને હટાવવા અપમાનનો બદલો લેવા સમાન બાબત હતી. આ તમામની વચ્ચે હવે જ્યારે ચૂંટણીને એક અઠવાડિયા જેટલો સમય રહ્યો છે, ત્યારે રાજ્યોમાં ક્યાંક આક્રમક વિરોધ જોવા મળી રહ્યો છે. તો પછી ક્યાંક સંકલન સમિતિ પર આરોપ થઈ રહ્યા છે. જી હા, હાલ આ બંને સ્થિતિ રાજપૂતોના આંદોલન વચ્ચે રાજ્યમાં જોવા મળી રહી છે. આણંદમાં વિરોધનો ભોગ બન્યા ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ. હકીકતમાં વાત એમ હતી કે સામાન્ય દિવસોની જેમ જ મિતેશ પટેલ પોતાના પ્રચારમાં નીકળ્યા, પરંતુ જેવા તેઓ ધુવારણ ગામમાં એન્ટર થયા કે તુરંત ક્ષત્રિયોએ તેમને અટકાવ્યા. ન માત્ર મિતેશ પટેલ પરંતુ પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલનો પણ આક્રોશિત લોકો દ્વારા હુરિયો બોલાવવામાં આવ્યો. રોષે ભરાયેલા ધુવારણના ક્ષત્રિયોએ રૂપાલા હાય હાયના નારા તો લગાવ્યા, સાથે જ રસ્તા પર બેસીને ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. વિરોધ એટલી હદે વધી ગયો કે મિતેશ પટેલનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો. પોલીસે પણ તાબડતોડ કાર્યવાહી કરી હતી અને વિરોધ કરનારા યુવકોની અટકાયત કરવામાં આવી. અટકાયત કરાયેલ તમામ યુવકોને ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લઈ જવાયા હતા. આ તરફ આંદોલનના ભાગરૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં કુલ 7 ધર્મરથ કાઢવાની ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ધર્મરથ નર્મદા અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 1 મે સુધી ફરશે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. રથ પ્રસ્થાન સમયે ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજન મુજબ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ રથ ફરવાનું છે અને ભાજપને હરાવવા માટે પ્રચાર કરવામાં આવશે. આ રથનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષત્રિય નારી અસ્મિતા. ક્ષત્રિય નારી અસ્મિતા એટલે ભારતની બીજા સમાજની બી કોઈ પણ નારી હોય એની અસ્મિતાનો સવાલ છે. એ અસ્મિતાના સવાલ રૂપે આ રથ આજે હરસદી માતાના આશીર્વાદ લઈ અને રાજપીપળા મુકામેથી અગાડી ઉમરલા, ઝઘડિયા, રાજપારડી અને ભરૂચ જિલ્લામાં પ્રસ્થાન કરાવી રહ્યા છે. અને આ રથનો મુખ્ય ઉદ્દેશ છે કે આ અહંકારી લોકોને ખબર પડે કે નારીનું અપમાન માટે ભલભલા યુદ્ધો લડાઈ ગયા, મહાભારતો રચાઈ ગયા. એટલા માટે આ નારી અસ્મિતાના સવાલને કારણે આ રથ અહીંથી અમે પ્રસ્થાન કરાવીએ છીએ. આ રથ દરેક ભરૂચ જિલ્લાના ગામડામાં ફરશે. ઘટનાક્રમો જોઈએ તો શરૂઆતના તબક્કે એક બફાટથી ઉત્પન્ન થયેલી વાત ધીરે 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 અહમ પર આવે છે, અને જ્યારે અહમ પર આવે છે ત્યારે એક ત્રાજવામાં રાજપૂત સમાજ, એક ત્રાજવામાં ક્ષત્રિય સમાજ અને બીજા ત્રાજવામાં એક વ્યક્તિ માત્ર, ત્યારે એ વ્યક્તિનું પલડું ભારું લાગતું હોય ભારતીય જનતા પાર્ટીને, ત્યારે સત્તાના મદમાં બેઠેલી આ ભારતીય જનતા પાર્ટીને એનો અહમ તોડવા માટે ધર્મને સાક્ષી માનીને ધર્મના સહકારથી આજે ક્ષત્રિય રથ, ધર્મરથનું આગાજ રાજપૂતા રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરથી થઈ રહેલો છે. આ તરફ સૌથી મહત્વની વાત એ છે કે વિરોધ તો અનેક દિવસોથી ચાલી રહ્યો છે, પરંતુ મંગળવારે પીએમ પ્રચાર અર્થે આપવાના છે. ત્યારે પીએમના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સમાજના લોકોને અપીલ કરવામાં આવી કે શાંતિ જળવાય અને કોઈ પણ વ્યક્તિ પીએમના કાર્યક્રમ દરમિયાન કાયદો હાથમાં ન લે, કારણ કે સમાજને શંકા છે કે કેટલાક લોકો પીએમના કાર્યક્રમમાં નવાજૂની કરે અને સમાજ પર દોષનો ટોપલો ઢોળાય. આવું ન થાય તે માટે જામનગર, મોરબી અને વાંકાનેર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે. સાંભળો. આપણી જે અત્યારે ચાલી રહેલી નારીના અસ્મિતા આંદોલનને
કોઈ અનિષ્ટ તત્વ દ્વારા આ આંદોલનને ગેરમાર્ગે લઈ જવા અને આપણા સમાજની બદનામી ના થાય તેવી હીન પ્રવૃત્તિના પ્રયાસ ચાલી રહ્યા છે તેવી માહિતી મળી છે. તો આપ સર્વે મારા ક્ષત્રિય પરિવાર ભાઈ બહેનો વડીલો તથા આપણા યુવાનો ભાઈ બહેનોને નમ્ર નિવેદન સાથે જણાવવાનું છે કે આ બાબતે આપણે પૂરતી તકેદારી રાખવી અને આ બાબતમાં આપણે કોઈ પણ જગ્યાએ ગેરમાર્ગે ના જવું, કાયદો અને વ્યવસ્થા જાળવવી. વિરોધની આગ વચ્ચે ફરી એકવાર પદ્મિની બા વાળાએ સંકલન સમિતિને બરાબર ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેઓએ ફરી એકવાર સમાજને કહ્યું કે કોઈનો હાથો ન બનતા આ લડાઈ હવે રાજકીય લડાઈ બનતી જઈ રહી છે. ક્ષત્રિય સમાજની લડાઈ હતી, અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે. તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ. શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે રૂપાલાનો કરી જ છીએ, રૂપાલાભાઈનો વિરોધ બરાબર છે, પણ સામાજિક લડાઈ આપો. વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો, નો આપો બીજેપીને, નો કોંગ્રેસને, નો આપને, કોઈને વોટ નો આપો. આપણે જો તમારે બેનુ દીકરીની સામાજિક લડાઈ લડવી હોય તો, બાકી કોઈનો હાથો બનતા નહીં, આ બધા હાથો બનાવે છે. જો કે એક તરફ તેઓ સમાજની લડાઈને રાજકીય લડાઈ બની ગઈ હોય તેવું કહે છે, તો બીજી તરફ તેઓ પોતે જ મોદીના કરેલા કામ અને પીએમના ગુણગાન પણ ગાય છે. સાંભળો. તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું. આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે, બરાબર છે. મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને, એને ભૂલવા ન જોઈએ. બેનુ દીકરીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે, બેનુ દીકરીઓ માટે. અને જે આયુષ્યમાન કાર્ડ, જે 10 લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે, તો એના પેટમાં જે પાટા મારવા ગયા છો તમે લોકો. તો સંકલન સમિતિને હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતા આપ લોકો? રાહુલ ગાંધીના વિરોધની વાતની સાથે મોદીની પ્રશંસા કરતા પદ્મિની બા સંકલન સમિતિ પર રાજકારણનો આરોપ લગાવે છે. અહીં કોણ સાચું અને કોણ ખોટું એ આખો મુદ્દો અલગ છે, પરંતુ પદ્મિની બા પીએમના વખાણ કરીને રાજકારણ નથી કરી રહ્યા. ખેર, સમાજ અને સંકલન સમિતિ જાણે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિરોધનો વંટોળ અને વિરોધ વચ્ચેનો વિખવાદ પણ વધી રહ્યો છે. સવાલ એ છે કે શું ક્ષત્રિયોમાં બે ફાટા પડ્યા છે? કેમ પદ્મિની બા સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવે છે? શું ચૂંટણી સુધી વિરોધ વધશે કે પછી શાંત થઈ જશે? શું રાજપૂતો સરકારને નુકસાન પહોંચાડી શકશે? આ તમામ સવાલો હાલ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઈ રહ્યા છે. જો કે તમામના જવાબ 4 જૂન એટલે કે પરિણામના દિવસે જ સામે આવશે. બ્યુરો રિપોર્ટ, TV9.